વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ નંબર 17 જીવરામ ભટ્ટ જેને સમજવા માટે મળ્યા છીએ. આ પાઠના સૌથી પહેલા આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ, જેના દ્વારા તમને પાઠ સમજવામાં સરળતા રહે. તો પહેલું છે મોતી વિંધે છે. મોતી વિંધી શકે એવી તેજસ્વી આંખો છે. બીજું ગરજ, ખપ, જરૂર અને સ્વાર્થ. સૂરદાસજી એટલે અહીં અંધ, કબૂલ તો મંજૂર, માન્ય, તદબીર તો યુક્તિ અને ઉપાય, શિરસ્તો તો પ્રથા અને રિવાજ. હવે આપણે પાઠની પહેલાં પ્રસ્તાવના જોઈશું અને પછી પાઠની સમજૂતી મેળવીશું, જે ચેપ્ટરને સમજાવવા માટે મળ્યા છે, જેના લેખક છે દલપતરામ. તેમનો જન્મ 1820માં, તેમનું અવસાન એટલે કે મૃત્યુ 1898માં. કવિ દલપતરામ ડાહિયાનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે દલપતરામની ગદ્ય પદ્યની પ્રવૃત્તિ અનેક રીતે ધ્યાન ખેંચનારી બની છે. આ કવિની કવિતાએ ગુજરાતના સાહિત્ય અને સંસ્કાર જીવન ઉપર ઘણી મોટી અસર કરી છે. દલપત કાવ્ય 1 અને 2માં તેના કાવ્યો સંગ્રહાયેલા છે. ગમ્મત સાથે જ્ઞાન પીરસે તેવા બાળકાવ્યો પણ તેમણે મોટી સંખ્યામાં આપ્યા છે. કવિતા ઉપરાંત નાટક અને નિબંધ ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. મિથ્યાભિમાન તેમનું જાણીતું નાટક છે. મિથ્યાભિમાનના 6 અંકમાંથી આ અંશ લીધેલો છે. આ નાટકના સંવાદો જીવરામ ભટ્ટના અહમ અભિમાન ભર્યા વ્યક્તિત્વને સારી રીતે ઉપસાવી આપે છે. આખો અંશ એટલે કે ભાગ હાસ્ય કટાક્ષની શૈલીમાં આલેખાયેલો હોવાથી સૌ કોઈને વાંચવો ગમે તેવો બન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ આપણે આ પાઠ વાંચતા જેની પ્રસ્તાવના વાંચી એટલામાંથી એટલું સમજાયું છે કે આ પાઠને વાંચવાની આપણને ખૂબ મજા આવશે, સાથે એમાં હસવાનું પણ મળશે અને હાસ્ય પણ કેવું તો કે કટાક્ષ ભરેલું. તો ચાલો આપણે શરૂઆત કરીએ પાઠ સમજવાની. પ્રવેશ પહેલો એટલે નાટક છે. સ્થળ છે રઘુનાથ ભટ્ટનું ઘર. નાટકમાં પડદો ઉઘાડ્યો ત્યાં રઘુનાથ ભટ્ટ સહકુટુંબ એટલે કે પોતાનો આખો પરિવાર, ગંગાબાઈ તથા જીવરામ ભટ્ટ છે. એના પાત્ર છે ગંગા. જીવરામ ભટ્ટ, તમે અમને દેખો છો? એટલે ગંગા જીવરામ ભટ્ટને પૂછે છે કે તમે અમને જોઈ શકો છો? રંગલો કહે છે દેખે છે એનો બાપ, એટલે એ વ્યક્તિ જીવરામ ભટ્ટ છે, એને ઓછું દેખાતું હશે. એટલે શું કહે છે રંગલો? કે દેખે છે એનો બાપ. જીવરામ, કેમ નહીં દેખતા હોઈએ? કાંઈ આંધળા બાંધળા છીએ કે શું? એટલે જીવરામ કહે છે હું કાંઈ આંધળો નથી, મને તો બધું જ દેખાય છે. ગંગા, તમે ત્યારે કાગળ વાંચી શકો છો ખરા? ગંગા પૂછે, તમે કાગળ વાંચી શકો છો? રંગલો, કાગળ તો શું, પણ અત્યારે મોતી વિંધે છે તો? એટલે કટાક્ષમાં કહે છે, કારણ કે જીવરામ ભટ્ટે શું કીધું, મને બધું દેખાય છે. એટલે રંગલો હવે કટાક્ષમાં કહે છે કે કાગળ તો શું વાંચી શકે, પણ મોતી પણ પોરવી શકે એમ છે. જીવરામ, અત્યારે અમે આ રાતે પુસ્તક લખીએ છીએ તે કેમ લખાતું હશે? જીવરામ પાછું હજી એની ઊંચી ઊંચી ખેંચે છે, એટલે શું કહે છે કે અત્યારે હું પુસ્તક લખું છું તો એ કેમ લખાતું હશે, ન દેખાતું હોય તો? સોમનાથ, કાગળ આપવું તો વાંચશો? પાછો સોમનાથ પૂછે છે, કાગળ આપવું તો વાંચશો? જીવરામ, હા લાવું, સાવસ્તે નહીં વાંચીએ.
જીવરામ કહે છે કે હા કાગળ આપો, હું શું કામ નહીં વાંચું? સોમનાથ, લો આ કાગળ વાંચો જોઈએ. નાખે છે તે જીવરામ ભટ્ટના પગ પાસે પડે છે. કાગળ આપવાની રીતે કેવી છે તો કે ઘા કરે છે અને જીવરામ ભટ્ટના પગ પાસે પડે છે. જીવરામ, લાવો કાગળ. સોમનાથ, એ તમારો પગ આગળ પડ્યો, નીચે નમીને લઈ લ્યો. જીવરામ, તમારી આગળ નીચે નમવાની અમારે ગરજ નથી. શું કહે છે જીવરામ કે અમારે તમારા પગ આગળ નમવાની જરૂર નથી, કારણ કે એને કાગળ ક્યાં પડ્યો છે એ દેખાતો જ ન હોય, એટલે એની વાત કેવી વાળી કે અમે કોઈની પાસે નીચા નમીએ નહીં. હવે રંગલો છે એ શ્લોક કહે છે, નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણોના જના, શુષ્ક કાષ્ટમ ચ મુષ્કાશ્ચ ન નમંતી કદાચન. એનો અર્થ થાય છે, ફળવાળા ઝાડ નમે કે ગુણવાન માણસ નમે, પણ સૂકું લાકડું કે મૂર્ખ કદી આગળ કોની પાસે નમે નહીં. એટલે ફળવાળું જે વૃક્ષ હોય છે એ પણ નમી જાય છે અને ગુણવાળો માણસ છે એ પણ બીજાની સામે નમે છે, પણ મૂર્ખ ક્યારેય કોઈની સામે નમતો નથી. હવે સોમનાથ એને લઈને આપે છે, લ્યો આ કાગળ. રંગલો, જોજો ભાઈઓ, સૂરદાસજી કાગળ વાંચે છે, ખરેખરો વાંચશે કે શું? હવે રંગલો શું કહે છે કે સૂરદાસ કાગળ વાંચવાના છે, સાચે વાંચશે એવું કટાક્ષ કરે છે. અહીંયા આપણને પૂછે સૂરદાસજી, સૂરદાસજી એટલે કોઈ અંધ માણસ જેને આંખે દેખાતું ન હોય ત્યારે આપણે એને સારા શબ્દોમાં સૂરદાસજી કહેવાય, કોઈને એમનો કહેવાય આંધળો છું. અથવા આ અંધજનની વાત જ્યારે આપણે કરવામાં આવે ત્યારે પણ આપણે શું કહેવાય, સૂરદાસજી. રઘુનાથ સોમનાથને, એમાં તો ઝીણા અક્ષર છે, પેલા મોટા અક્ષરવાળો કાગળ આપવા વાંચો આપ્યો હોત ને તો પણ ઠીક થાત. શું કહે છે કે આમાં આ કાગળ તમે જે આપ્યો છે એમાં ખૂબ ઝીણા અક્ષર છે, પણ જો તમે મોટા અક્ષરવાળો કાગળ આપ્યો હોત તો એ કંઈક વાંચી શકે. આ બધા એકબીજાની આની જીવરામ ભટ્ટની મસ્તી ઉડાવે છે. સોમનાથ, કંઈ ઝીણા નથી, આંધળો પણ વાંચી શકે તેવા મોટા દીવા જેવા અક્ષર છે. એટલે સોમનાથ એવું કહે છે કે આ કાગળની અંદર કોઈ નાના અક્ષર નથી, કોઈ આંધળાએ વાંચી શકે એટલા મોટા મોટા દીવા જેવા અક્ષરો છે. જીવરામ, આ લ્યો તમારો કાગળ, અમારે નથી વાંચવો, એમ કરીને નાખી દે છે. સોમનાથ, કેમ શું થયું? જીવરામ, તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ, દેખ તો વાંચી શકે એવો કાગળ હોય તે અમે વાંચીએ. એટલે પાછું એને દેખાતું જ નથી, પણ છતાં પણ એનું નીચું ન પડે એટલે શું કહે છે કે હવે તમે આમ કીધું ને કે આંધળો વાંચી શકે એવો છે એટલે અમારે નથી વાંચવું, કદાચ દેખતું માણસ વાંચી શકે એવું કીધું હોત તો હું કાગળ વાંચે, પણ હવે અમારે નથી વાંચવું. ગંગા, હવે બીજું પાત્ર આવે છે ગંગા. એ પોતાની ત્રણ આંગળી બતાવીને જીવરામ ભટ્ટને કહે છે, આ કેટલા આંગળા છે કહો જોઈએ તો. જીવરામ, કહીએ તો તમે શું આપશો? ગંગા, લાખેણી લાડી આપી છે ને હવે શું બીજું આપીએ, જો અત્યારે દેખી શકતા હો તો કહો. એટલે પોતાની પત્નીની વાત કરે છે, ખૂબ મહા મહામૂલી છોકરી આપી છે હવે શું આપીએ, તમે દેખી શકતા હોય તો કહો. જીવરામ, એમાં શું કહેવું છે? પાંચ, એટલે આંગળી બતાવી ત્રણ પણ એણે શું કીધું જીવરામ ભટ્ટે કે પાંચ. ગંગા, જૂઠા પડ્યા જૂઠા પડ્યા એમ કરીને હસે છે. જીવરામ, સે રીતે જૂઠા પડ્યા? એટલે સામે આંગળી કેટલી હતી? માત્ર ત્રણ જ હતી, પણ જીવરામ ભટ્ટે શું કીધું કે પાંચ, એટલે આને હસવું આવે છે કે જૂઠા પડ્યા જૂઠા પડ્યા. જીવરામ પૂછે છે તોય તે કે ભાઈ શું કામ અમે ખોટા પડ્યા? હવે રંગલો કહે છે, પાછો દોહરો બોલે છે, અભિમાને અંતરે ભાસે જો નીજ ભૂલ તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. અભિમાની વ્યક્તિ છે એને ક્યારેય પોતાની ભૂલ દેખાતી નથી અને ભૂલ હોય તો પણ એ ક્યારેય સ્વીકારતા નથી. હવે ગંગા કહે છે, ત્રણ આંગળીઓ ઊભી રાખીને મેં બે આંગળીઓ વાળીને પૂછ્યું હતું. જીવરામ, ત્યારે અમે પણ એ જ કહ્યું છે ને કે નહીં? અમે જ એ કહ્યું કે નહીં? ત્રણ આંગળીઓ ઊભી અમે દીઠી અને બે વાળેલી દીઠી તે વળી મળીને પાંચ દીઠી, માટે પાંચ કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી છે? તો પણ એ પોતાનું આંધો
ઓછું દેખાય છે અથવા નથી દેખાતું એવું કાંઈ સ્વીકારતા નથી. એ શું કહે છે કે તમે ત્રણ ઊભી રાખી હતી, બે વાળી લીધી, તો મેં કુલ ગણીને કહી દીધું કે આ પાંચ છે. સોમનાથ, પાંચ આંગળા ખુલ્લા રાખીને વારું, આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ. જીવરામ બીજી તરફ ગણે છે, આ એક બે ત્રણ અને ચાર છે. સોમનાથ, જૂઠા પડ્યા જૂઠા પડ્યા. જીવરાત પાછા કે સી રીતે જૂઠા પડ્યા, અમે કદી જૂઠા પડીએ જ નહીં. રંગલો પાછું કહે છે, ઉપજાવૃત, વાચાળ જો કદા વાદ વૃથા જ આ થાપે, તથાપિ તે સત્ય કરી જ આપે. જે મોલકણા વ્યક્તિ હોય છે એ ક્યારેય એટલો બધો વાદ વિવાદ કરે છે કે પોતાની જાતને ક્યારેય ખોટું માનવા જ નથી દેતા. એ હંમેશા કેવું કહે છે, પોતાની જાતને સત્ય જ બતાવી દે છે. ભરી સભામાં સત્વાર ભૂલે, તથાપિ જીભે કદી ના ભૂલે. ભરી સભામાં સત્વારે ભૂલે, તથાપિ જીભે કદી ના કબૂલે. એટલે આખી સભામાં એક ગમે એટલી વાર ખોટું બોલે તો પણ એ ક્યારે પોતાની જીભથી કબૂલ કરતા નથી. અહીંયા જો તમને અર્થ આપ્યો છે, મેં સમજાવ્યું પણ આપ્યો છે, વાચાળ કદી જ બંધાય જ નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જાય. પણ જીવરામ ભટ્ટ સંકડાસમાં આવ્યા, હવે છૂટી શકે એવો કોઈ રસ્તો મને લાગતો નથી, હવે જૂઠા ઠરી ચૂક્યા. જીવરામ, તારા જેવા ઠગ અમને શું જૂઠા કહે, તેથી શું અમે જૂઠા? પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખોટું, ત્યારે સાચું. એટલે તું તો ઘરનો ઘરનો જ કહેવાય, તું અમને જૂઠા સ્વીકાર કે તો શું હું જૂઠો? એમ નહીં, ત્રાહિત એટલે આપણા બધામાંથી કોઈ નવી જ વ્યક્તિ હોય અને એ આવીને વાત કરે તો હું માનું. રંગલો, ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરો જોઈએ. હવે તમે સાચા છો, આમાં પણ તમે જો પાંચ આંગળા અમારા ઊભા રહેતા અને તમે ખોટા પડ્યા, પણ હવે એ વાતને તમે સાબિત કરીને બતાવો કેવી રીતે કરશો? જીવરામ, 100 રૂપિયાની હોડ કર. હોડ કર એટલે શરત લગાવ. જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. રંગલો, જાદુગર સાથે ને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહીં. કહ્યું છે કે તેની દરબાર તદબીરો ઘણી હોય છે, એટલે જે વ્યક્તિ વધારે પડતું બોલતું હોય એવા વ્યક્તિ સાથે અમે અનેક. એક જાદુગર ક્યારે પોતાના ખેલમાંથી અલગ વસ્તુ બતાવે એનું કંઈ નક્કી નથી હોતું, એટલે એવા વ્યક્તિઓ સાથે અમે ક્યારેય શરત લગાડીએ જ નહીં, કારણ કે એને ખોટું એ પડે જ નહીં ને એની પાસે સાચું થવા માટે ઘણા બધા વાતોના વડા હોય છે. હવે ઉપજાવૃત્તિ એટલે ઉપજાવીને વાતો કરે. વાચાળ શું હોડ કદી ન બી કીજે, જાદુગરોથી બળ બાંધી બીજે. સૂજે ન તેના સઘળા શિરસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. એટલે વાચાળ હોય એવા વ્યક્તિ સાથે ક્યારેય શરત ન કરવી, જાદુગરો સાથે ક્યારે બળથી વાત ન કરવી. સૂજે ન તેના સઘળા રસ્તા, જે એવા વ્યક્તિ હોય એની સાથે આપણે ક્યારેય જીતી શકી નહીં, એમાં કોઈ રસ્તો જ ન મળે. વિચિત્ર તેની છાળ કળા, એટલે જે એનું ખોટું કરવાની કળા છે એની પાસે જ હોય, એટલે ક્યારેય એવા વ્યક્તિ સાથે આપણે જીતી શકીએ નહીં. સોમનાથ, પાંચે આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે. જીવરામ, તે ખરી વાત, અમે ચાર આંગળીઓ દીઠી માટે ચાર કહી, અને પાંચમો તો અંગૂઠો છે, વળી આંગળી ક્યાં છે? તો એણે એવી રીતે વાત સાબિત કરી કે ચાર આંગળા છે અને એક કેવો છે, અંગૂઠો, એટલે હું જ સાચો. અહીંયા તમને આ પાઠને ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યો, જેના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ પણ આપણે લખી અને મુખપાઠ કરી લઈશું. એકવાર આપણે એની શબ્દ સમજૂતી પણ નજર ફેરવી દઈએ. મોતી વિંધે છે, મોતી વિંધી શકે એવી તેજસ્વી આંખો છે. ગરજ, ખપ, જરૂર, સ્વાર્થ. સુરદારસી, અહીં એનો અર્થ થાય છે અંધ. કબૂલ, તો મંજૂર અને માન્ય. તદબીર, તો યુક્તિ, અને બીજો અર્થ થાય છે ઉપાય. શિરસ્તો, તો પ્રથા અને રિવાજ. એની ભાષા સજ્જતા ઉપર આપણે નજર કરીએ તો તમે ધોરણ 6માં ક્રિયાપદ વિશે શીખી ગયા છો. નીચેના વાક્યો છે જે વાંચો. 1. જીવરામ ભટ્ટ જૂઠા પડ્યા. 100 રૂપિયાની હોડ કર. તમારો કાગળ અમારે નથી વાંચવો.
ઉપરના વાક્યોમાં પડ્યા, હોલ્ડ કર અને વાંચો જેવા શબ્દો ક્રિયાસૂચક પદ હોવાથી ક્રિયાપદો છે. હવે નીચેના વાક્યો વાંચો. જો તમને અહીંયા પહેલાં આપણને શું કીધું કે ધોરણ 6માં આપણે વાક્ય ક્રિયાપદો શીખ્યા છે, તો કોઈ પણ ક્રિયા કરતા હોય એ કેવા હોય, તો કે ક્રિયાવાળા શબ્દ. તો આપણે વાંચવી છે, રમી છે, એ બધી કેવી છે, તો કે ક્રિયા. અને અહીંયા તમને પહેલું વાક્ય પૂછે કે જીવરામ ભટ્ટ જૂઠા પડ્યા, તો પહેલામાં શું આવ્યું, જૂઠા પડ્યા. પડ્યા એ શું થઈ, ક્રિયાપદનો શબ્દ. 100 રૂપિયાની હોડ કર, હોડ એ શું થઈ, ક્રિયાસૂચક. એવી પ્રવૃત્તિ કરો મતલબ. નંબર 3, તમારો કાગળ અમારે નથી વાંચવો, તો વાંચવો શું થયો, વાંચવો પણ ક્રિયાનો શબ્દ થયો. હવે નીચેના વાક્ય વાંચો. દીર્ઘાયુ બેઠો, રાજા સૂતો. નંબર 3, રાજકુમારી રડી. ઉપરના વાક્યોમાં બેઠો, સૂતો અને રડી એ 3 ક્રિયાપદો છે. એમ તમે કહેશો, વળી દીર્ઘાયુ, રાજા અને રાજકુમારી જેવા શબ્દો કરતા છે, પરંતુ કર્મ નથી છતાં ક્રિયાપદ હોવાથી તે વાક્યોના અર્થ સમજાય છે. વાક્યોનો અર્થ પૂરા કરવા માટે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી તેને અકર્મ ક્રિયાપદ કહે છે. આપણે અભ્યાસના પ્રશ્નો પર એક નજર કરીએ. પ્રશ્ન નંબર 1 છે, વિકલ્પો પસંદ કરીને સાચા વિકલ્પ જવાબ લખો. એ તમે તમારી જાતે પાઠમાંથી શોધીને લખી લેવાનું રહેશે. પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું, જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ લેવાની કેમ ના પાડે છે? તો જવાબ, જીવરાજ ભટ્ટ કહે છે કે તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી, માટે તે પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે. પ્રશ્ન નંબર 2, ગંગા કેવા પ્રશ્ન પૂછે છે? જીવરામ તેનો શો ઉત્તર આપે છે? ગંગા જીવરામ ભટ્ટને પૂછે છે કે આ કેટલા આંગળા છે, કહો જોઈએ. જીવરામ ભટ્ટ તેનો ઉત્તર આપે છે, કહીએ તો તમે શું આપશો? પ્રશ્ન નંબર 3, કેવા વૃક્ષ અને માણસ નમે છે? તો ફળવાળા વૃક્ષ અને ગુણવાન માણસ નમે છે. કારણ કે જો વૃક્ષ પર ફળ હોય તો જ વૃક્ષ નમેલું રહે, જેમાં ફળ નથી એ વૃક્ષ ક્યારેય નમતું રહેતું નથી. જે માણસ ગુણવાન હોય એ માણસ લોકોની સામે નમે છે, કારણ કે એને ખબર પડે છે કે કોની સાથે કેમ વર્તન કરવું, કઈ વાત કેમ કરવી, કેવી રીતે રહેવાથી આપણે બુદ્ધિશાળી અથવા તો સમજદાર, અથવા તો ઘણીવાર એવું પણ બને છે કે સામેવાળાની ભૂલ હોવા છતાં ગુણવાન નમીને રહે, કારણ કે એવા લોકો સાથે મગજમારી કરીને ટાઈમ બગાડવા માંગતા હોતા નથી. એટલે ગુણવાન માણસ અને ફળવાળું વૃક્ષ હંમેશા નમતું રહે છે. નંબર 4, જીવરામ ભટ્ટ સાની હોડ કરવાનું કહે છે? હોડ એટલે શરત. જીવરામ ભટ્ટ રંગલા સાથે 100 રૂપિયાની હોડ કરવાનું કહે છે. તેઓ કહે છે, જો અમે જૂઠા ઠરીએ તો તને આ 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી અમે 100 રૂપિયા લઈએ. એટલે જીવરામ ભટ્ટ 100 રૂપિયાની શરત લગાવવાની વાતો કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસના 1 અને 2 પ્રશ્ન સમજ્યા, એ સાથે સાથે પાઠની સમજૂતી મેળવી, શબ્દાર્થની સમજૂતી મેળવી, અને પાઠને સમજ્યા તો ખરા પણ ખૂબ રમૂજી ભરેલો હતો. તમે પણ તમારા મિત્ર સાથે આ નાટક કરીને રમજો, અથવા તો
પાત્ર દ્વારા પાઠનું વાંચન કરજો, જેના દ્વારા તમને પ્રશ્ન જવાબમાં ખૂબ સરળતા રહેશે. તો તમને આ પાઠમાં ખૂબ મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? મજા જ આવી હોય ને, કારણ કે હસવું કોને ન ગમે, અને હસતા હસતા ભણવું એ તો ખૂબ સરસ વાત છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, પાઠને વાંચન કરજો, પ્રશ્ન જવાબ મુખ પાઠ કરજો, અને સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ બાકી બુકની અંદર લખી લેજો. થેન્ક યુ.